हरि ओम श्री राम अंबज्ञ नाथ सवित नाथ सवित मैं उल्लास मैं मारू नाम उल्लास सिंह उतेकर छे। हूँ मांजापुर उपासना केन्द्र थी छू। 2012 थी हूँ बापू साथ जोड़ेलो छू अने बापूनी कृपा दरेक क्षेत्र में अमने दरेक रीते अलग अलग रीते अनुभव में प्राप्त थई रही है। बापू अपनी माटे शू करे छे एनो अनुभव खरेखर ज बापू भक्ति में आया पछी ज खबर पड़े छे अने अमे ए अनुभव घणा मेळवेला छे। एनी अंदर 2019 अंदर जयरे बापूए अनिरुद्ध भक्तिभाव चैतन्यों जो कार्यक्रम मुंबई में राखेलो ये भक्तिभाव चैतन्य बापूए अपना माटे एक बहु सरप्राइज आपेली के ए दरमियान बापू ने कई आगनी खबर थी ते के श्रद्धावानों ने पहले थी कीधेलू कि भाई तमे मारा भरलोग में आवी जाओ अने ए भरलोग स्टेडियम अंदर अनिरुद्ध भक्तिभाव चैतन्य में समावी लीधेलो अने एना पछी जे कोरोना काल शुरू थयो ए आपणे तो क्यारे खबर नथी कि आवुं थवानुं छे पण ए बापू जाणता हता अने एना पहेला बापूए बधाने आपणा भर्गलोकमां लई लीधा अने ए दरमियान हूँ मार्केटिंगनो जॉब करूँ छूँ। एपीएमसी मार्केटमां अनाजनुं कठोळनुं एनुं बधुं मार्केटिंग करूँ छूँ अने हूँ जॉब पर हतो अने मारा घेरे मारी फेमिलीमां मारा मिसिस छे बे छोकराओ छे अने दादा छे मारी साथे मारो भाई रहे छे अने ए दरमियान हूँ जॉब पर हतो मिसिस भी जॉब पर हता मिसिस क्लिनिकमां जॉब करे छे अने छोकराओ क्लासीसमां ने एमां होय छे पण ए दिवसे रजा हती अने जे मारा साथे मारो भाई जोड़ायेलो छे जे अमारा साथे रहे छे संयुक्त कुटुंबमां એ ભાઈને ઘણા વખતથી ખાંસી શરદીને આ બધી પ્રોબ્લેમ થતા હતા અમે એને ઘણી વખત કહ્યું કે તું દવા લઈ આવે ડૉક્ટરને જઈને બતાવે પણ એને એક બીક હતી કે હું જઉં ને મને કંઈ આવું કોઈ પ્રોબ્લેમ નીકળે તો એ જતો જ નહોતો અને એનાથી ધીરે ધીરે એને સ્ટેપ બાય સ્ટેપ એટલું બધું વધી ગયું અને અમે લોકો ઘેરે કોઈ જ નહોતા અને એ ભાઈને શરદી ખાંસી થવા માંડી ને એકદમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને એ દરમિયાન એને કંઈક શરબત લાવેલો તે શરબત બનાવીને દાદાને પીવડાયું છોકરાઓને બી પીવડાયું અને પછી બપોરે એને પછી પ્રોબ્લેમ વધી ગયો એટલે મેં એના મિસિસને મારા મિસિસને વાત કરી કે ડૉક્ટરને જરા વાત કરી દો ને કે ભાઈ મને દવા લેવાની છે તો ડૉક્ટર એવું કીધું કે એમને એવું કહો કે અહીંયા આવીને મને બતાવે હું ચેક કર્યા વગર દવા કોઈ બી આપી નહીં શકું એટલે 12:30 વાગે ત્યાં ચેક કરવા માટે ગયા તો એ ડૉક્ટર લેડી ડૉક્ટર હતા એમને કીધું કે સંગીતાબેન આ ભાઈને થોડા તકલીફ વધારે છે અને મને જે કંઈ દેખાઈ આવ્યું છે એના પરથી એને રિપોર્ટ કરાવો તો વધારે સારું બાકી હું ડાયરેક્ટ દવા નહીં આપું કોઈ બી એટલે એમને લેબોરેટરીમાં ચેક કરવા માટે ગયા લેબોરેટરીમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ અને એ ટાઈમ તો કોરોનાનો એટલો મહામારી પસરી ગઈ હતી કે દરેક જગ્યા પર એક ભયનું વાતાવરણ ઊભું થઈ ગયેલું અને એ દરમિયાન હું માર્કેટમાં હતો અને માર્કેટની અંદર કામકાજના સમયે સંગીતા વૈરાનો ફોન આવ્યો કે ચંદ્રકાંતભાઈને પોઝિટિવ આવ્યું છે અને એમને બપોરે તો છોકરાઓને અને દાદાને બધાને એમના હાથથી શરબત બનાવીને પીવડાયેલું છે અને મેં તો ગભરાઈ ગયો કે મેં કીધું આ બધાને શરબત ને આ બધું પીવડાયું છે તો કદાચ દાદાની 86 વર્ષની ઉંમર છે હવે 86 વર્ષના ઉંમરમાં અત્યારે એ સમય દરમિયાન જે ઓલ્ડ એજવાળા માણસો કે લેડીઝ હોય એમને તરત જ એની ઇફેક્ટ થતી હતી અને હું ગભરાઈ ગયો કે દાદાને બી એને પીવડાવ્યું છે કદાચ કંઈ પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે મોટો અને હું એવો ને એવો જ પછી કેમિસ્ટના ત્યાં ગયો દવાનું બધી કીટ લીધી અને એને મેં ફોન કર્યો મેં કીધું તું કોઈ લેબની ત્યાં જ બેસી રહે હું તારી વ્યવસ્થા કરી આપું છું પછી તું એને બોલાવું ત્યારે તું આવજે એવું કરીને મેં એને ત્યાં આગળ બેસાડી રાખ્યો હું અહીંયા આવીને મારા ચોથા માળે નંદાવીરા ભોસલે કરીને જે આપણા શ્રદ્ધાવાન છે જે મારી ઘરની ઉપર રહે છે એમનું મકાન ખાલી જ હતું એ મકાનની અંદર મેં બધું એનું સામાન શિફ્ટ કર્યું એની જે કંઈ બી દવાઓ છે બધી લાવીને એને આપ્યા પછી ડૉક્ટરે મને લખી આપી હતી કીટ બધી એ લાવીને મેં એને ઉપર મૂકી એનું બધી રીતના વ્યવસ્થા ત્યાં કરી આપી અને બાપુની ઉધી એની પાસે મૂકી રાખેલી કે ભાઈ જ્યારે પણ તું નાશ લે કે કોગળા કરે ત્યારે આ ઉધી પાણીમાં નાખીને જ કરજે અને આ દરેક વસ્તુમાં ઉધીનો ઉપયોગ કરજે તું કોઈ બી ખોરાક ખાઈશ એની અંદર બી તું ઉધી નાખીને જ ખાજે અને એને અમે ઉપર શિફ્ટ કરી દીધો શિફ્ટ કર્યો એટલે પછી મને બીજી ચિંતા એક હતી કે હવે દાદાને કદાચ પોઝિટિવ બી આવી શકે છે કેમ કે તે ટાઈમે ઘરનો એક વ્યક્તિ પોઝિટિવ આવતો હતો તો બીજા લોકોના બી ચેક કરો રિપોર્ટ કરાવો તો આવતા હતા જ પોઝિટિવ એટલે મેં વિચાર કર્યો એટલે મેં બાપુને મનોમન પ્રાર્થના કીધી બાપુ દાદાની ઉંમર આટલી છે અને દાદાને કંઈક
થાય તો મેં કીધું અમે લોકો મેં કીધું એક મમ્મીની પાછળ અત્યારે એક સહારો અમને એ જ છે. પછી મેં મનમાં એવું વિચાર કર્યો કે આપણે કોઈ રિપોર્ટ કરાવવા નથી, મેં કીધું બેઠો છે ને આપણી માટે કોઈ જરૂર નથી. એટલે મનમાં મનમાં એક દ્રઢ વિશ્વાસ હતો કે બાપુ છે એટલે મને જરૂર નહીં પડે કોઈ પણ રિપોર્ટ કરાવવાની. અને એ જ દરમિયાન અમે લોકો કોઈ રિપોર્ટ કોઈએ કશો કરાયો નથી. 5 જ દિવસ ઉપર એ બધી જ ટ્રીટમેન્ટ કરીને બાપુની ઉધીની જે ટ્રીટમેન્ટ આપણે એને મળી સૌથી વધારે દવાની અસર એ જ કરી ગઈ છે. અને બાપુ કૃપાથી કોઈનો કોઈ રિપોર્ટ અમને કરવા ના પડ્યો. અને 5 થી 6 દાડાની અંદર એ ભાઈને રિકવરી એટલી ફાસ્ટ થવા માંડી. અને 15 દાડાની અંદર એના બીજા 2 રિપોર્ટ કર્યા. રિપોર્ટ કર્યા પછી જોયું તો બધું નોર્મલ ને એકદમ રિલેક્સ હતો. અને એ રીતના અમે આ કોરોના કાળ દરમિયાન બાપુના સહવાસથી બાપુના આશીર્વાદથી અમે આ સંકટમાંથી ખરેખર જ બહુ સારી રીતે પાર પાડી ગયા છે. અને બાપુએ અમને એટલો મોટો અનુભવ આપ્યો છે કે હું છું તમારે કાળજી નહીં કરવાની. બાપુએ કીધેલું છે કે તુમચા માગે ને પૂડી મી બસલાય, ગાભરું નકા. અને આ જ દ્રઢ વિશ્વાસ લઈને અમે લોકો આ અનિરુદ્ધ ભક્તિભાવ ચૈતન્યની અંદર એની સાથે ચાલી રહ્યા છે. હરિ ઓમ અંબજ્ઞા નાથ સંવિત્.